સુરતમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ કેતન પોપટભાઈ વેકરિયાની ધરપકડ કરાઈ છે. ભારત દેશના સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંક નિકિટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. આ કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ગુનો દાખલ થયો છે. ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લાલચ આપી છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસે નવા બેંક એકાઉન્ટની કીટ તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો. દુબઈમાં બેસી મિલન અને વિવેક મલ્ટીપલ બેંક એકાઉન્ટની ટ્રાન્ઝેક્શન કરતા હતા અને તેને ક્રિપ્ટોકરન્સીમાં બદલીને ચાઇનીઝ ગેંગને આપતા હતા. દેશના જરૂરિયાતમંદ લોકો પાસેથી જે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે યુઝર નેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતે જામીનગીરીઓ ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક ફૂડ લેખનવાળા દસ્તાવેજો ઊભા કરી દુબઈ ખાતે મોકલવામાં આવતા હતા, જેના આધારે કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરી સાયબર ફ્રોડના 77,55,29,020 વ્યવહારો કરાવી તે બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એટીએમ કાર્ડ દ્વારા ડ્રો કરી દેતા હતા. આવી જ રીતે અલગ અલગ બેંકમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેઓ અત્યાર સુધીમાં 114 કરોડ રૂપિયાના કૌભાંડ આચર્યા છે. મિલન અને વિવેક અત્યાર સુધી વોન્ટેડ છે, જ્યારે સુરતમાં સમગ્ર કૌભાંડ આચરનાર હિરેનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે કેતન વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. કેતન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની ઉપર વર્ષ 2022 ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2024 સાયબર ફ્રોડના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. એની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે. આ કૌભાંડમાં કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના કહેવા મુજબ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરને તેના દલાલો મારફતે લોભાવવાની વાતો કરી 10,000 થી 15,000 રૂપિયા સુધી કમિશન આપી તેઓ પાસે અલગ અલગ બેંકો જેમાં ખાસ કરી કેનેરા બેંક, લોકલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, ઇન્ડિયન બેંક, પંજાબ બેંક, IDFC બેંકમાંથી સેવિંગ એકાઉન્ટ ખોલાવી ભારતથી એકાઉન્ટ વાપરવા માટે એકાઉન્ટ કીટો મેળવી અગાઉ ધરપકડ કરવામાં આવેલા આરોપી જલ્પેશ મારફતે સુરત ઓફિસ રાખીને એકાઉન્ટ એક્ટિવ કરાવવા માટેના કામો કરતો હતો, જેમાં અન્ય એક આરોપી જલ્પેશ નાડિયાદાર સામેલ છે. રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી 3 આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી 261 એકાઉન્ટ લાઈવ મળ્યા હતા, જેમાં ઓનલાઈન ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન થતા હતા. આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે 866 જેટલી NCCRP પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતા 225થી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે 225થી વધુ ઓફેન્સ રજીસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ. આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો, એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે. એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા. 5 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં 111 કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા, જેમાં દુબઈ, ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું. આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે. એની સાથે એક નાનું કરીને બીજો પણ સહ આરોપી બીજો મળી આવ્યો છે. આ નાનું આ બંને જ્યારે મિલનને એના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા, અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે. મોટા ખોટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે. ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો, અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો. એના ઘરે સર્ચ કરતા કેતનના ઘરેથી પણ ઈટોમાં એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી, જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં 24 કલાકથી વધુનું પંચનામું થયેલું હતું. આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા, કોને કોને આપવામાં આવતા હતા, બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા, એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું. કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ વિસ્તારના લોકો પાસેથી ખાતાધારકને 15,000-25,000 જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા.
ઠગાઈ સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાના સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય. ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય, એમાંથી 10 એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે, નીચે એમાં 5 ફરીથી 50 એકાઉન્ટોમાં થઈ જશે. અને આ લોકો અલગ અલગ બેંકોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં દિરહામમાં વિડ્રો કરી લેતા હતા પૈસા. એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવવાના 15 મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા. જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા 10 થી 15 મિનિટમાં જ આ એટીએમમાંથી આ લોકો વિડ્રો કરી લેતા હોય છે. અલગ અલગ બેંક એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે, પણ એમાં એમાઉન્ટ આ લોકો મેં આપને તમને કીધું એવી રીતે કે આમાં પૈસા રાખતા નથી એકાઉન્ટમાં, એટલે વિડ્રો ફટાફટ કરી લે છે આ લોકો. આમાંથી જે આપણને પહેલા 600 એકાઉન્ટ જેવા મળ્યા હતા, પાછળથી 300 એકાઉન્ટ મળ્યા, તો એમાંથી એ બધા જ એકાઉન્ટો ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા છે. એમાં 300-400 એકાઉન્ટ તો પહેલેથી ફ્રીઝ હતા અને બીજા એકાઉન્ટો ફરીથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. અને જેમના વિરુદ્ધમાં 866 તો પહેલા ફરિયાદો હતી એનસીસીપી આરપી પોર્ટલ પર, હવે અત્યારે વધુ ફરિયાદો જે નવા 300 એકાઉન્ટની છે એ પણ વેરીફાઈ કરીએ છીએ કેટલી થાય છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન 125 જેટલા એકાઉન્ટ તો પ્રાથમિક પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવે છે કે 125 જેટલા એકાઉન્ટ એના આજુબાજુના એકાઉન્ટ આ લોકો પ્રોવાઈડ કરી આપ્યા છે. લોકો સાથે જે સાયબર ફ્રોડની ઘટના કઈ રીતના આપતા હતા? સાયબર ક્રાઇમની ઘટનાને અલગ અલગ આપણા ભારતીય, બાંગ્લાદેશી, પાકિસ્તાની લોકો જે આ સાયબર ચાઇનીઝ ગેંગો હોય છે એની સાથે બેસી અને અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ આચરતા હોય છે. ઇન્ડિયન નંબર્સ યુઝ કરતા હોય છે, ઇન્ડિયન્સની જે હિન્દી બોલી શકતા હોય છે, પોલીસ ઓફિસર્સના ગોળામાં ડિજિટલ એરેસ્ટના જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગમાં એ રીતે કરીને લોકો સાથે ચીટિંગ કરતા હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવેરનેસના વારંવાર લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને એના માટે અવેરનેસ માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોય છે અને અવેરનેસના અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે. એની 1930 ઉપર હંમેશા પોલીસની જે કમ્પ્લેન છે હેલ્પલાઇન એના ઉપર તમે ફોન કરશો તો ક્યારે પણ ચીટિંગ થાય તો કોઈ પણ ડર વગર પોલીસ પાસે જવાથી ભોગ બનતા પણ અટકશો અને બની જાઓ તો પણ ડર્યા વગર પોલીસ પાસે જશો તો તમારા પૈસા રિકવર થવાના તો પૂરા ચાન્સીસ છે. હાલમાં તો એ નહીં કહી શકાય કે રિકવર એકાઉન્ટમાં ફ્રીઝ પહેલેથી પૈસા થયેલા હશે તો એમના પૈસા પાછા ઘણાને મળી ગયા હશે અમુક એમાઉન્ટો એકાઉન્ટમાંથી અને ફ્રીઝ થયેલા હશે પૈસા ને જો એકાઉન્ટમાં હશે તો એમને ભોગ બનાને મળી પણ શકશે. આ ગેંગ થકી સુરત શહેરમાં કેટલા લોકો ભોગ બન્યા છે? સુરત શહેરમાં અત્યાર સુધીમાં 5-4 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, 5મી ફરિયાદ છે, જેમાં 2 ફરિયાદમાં તો અમે સરકાર તરફે છીએ જેમાં કોઈ ભોગ બનનાર નથી, પણ આ એકાઉન્ટ હોલ્ડરો જે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બને એમાં બેંક એકાઉન્ટ એક બેઝિક નીડ્સ હોય છે પૈસા ટ્રાન્સફર માટે, તો એના ઉપર જ એક અમે લુક બનાવ્યું છે કે એના ઉપર મેક્ઝિમમ લોકોને આ ફ્રોડ થતા અટકાવવા માટે. આ સાયબર ક્રાઇમનો બીજો ત્રીજો કેસ છે જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડરો, કીટ વેચવાવાળા એમના ઉપર કેસ કરવામાં આવે છે. અને આ ડિટેક્શનના હિસાબે ઇન્ડિયાના અંદાજિત 250થી વધુ ગુનાઓ શોધાયેલા છે. અગાઉ પકડાયેલ આરોપી અજય મારફતે આ કીટો દુબઈ પહોંચાડતો હતો. આરોપી કેતન પાસેથી પોલીસ અલગ અલગ બેંકના 34 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે. તે અલગ અલગ બેંકના 18 પાસબુક અને 5 ચેકબુક તેની પાસેથી મળી આવ્યા છે. અગાઉ મામલે સુરત સાયબર સેલે અજય ઇટાલિયા, જલ્પેશ નાળિયાદાર, વિશાલ ઠુમ્મર, હિરેન બારવડિયા સહિત બ્રિજેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે મિલન અને વિવેક દુબઈમાં હોવાને કારણે તેઓને વોન્ટેડ જાહેર કરાયા છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.